રજા ઉપર જવાના છે જો તેઓની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે. સરકાર જે કંઈ ધ્યાનમાં નિર્ણય લેવામાં નહીં આવે તો તમે આગામી કાર્યક્રમમાં હડતાલ ઉપર ઉતરો. મારું નામ મકવાણા દિલીપ કુમાર ભાણાભાઈ છે. અમારે અહીંયા કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને આઉટસોર્સિંગ નાબૂદી માટે આવ્યા છીએ અને સમાન કામ સમાન વેતનથી અમે કર્મચારીઓને પોતાનો હક મળે એ માટે એક લડાઈ ચાલુ કરી છે. અત્યારે કોઈ જોબ સિક્યોરિટી નથી એ માટે સરકાર સમક્ષ અમે માગણી અને લાગણી લઈને અહીંયા પ્રાંત અધિકારી કચેરી ઉનાને આવેદન આપ્યું છે અને રજૂઆત કરી છે કે અમારી માંગણી સ્વીકારવામાં આવે સરકાર દ્વારા. કાનદાસ ગોંડલિયા. શું રજૂઆત છે? પાણી પુરવઠા બોર્ડમાંથી અમે આવીએ છીએ અને આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરી અને કાયમી કરવા માટેની માગણી છે અમારી. સમાન કામ સમાન વેતનની જે માંગ છે એના માટે થઈને આજે પ્રાંત કચેરીમાં અમે આવેદન દેવા આવીએ છીએ. શું પગાર મળતો પહેલા? પગાર અમને 8000 રૂપિયા. અત્યારે શું પગારની માંગણી છે? અત્યારે અમારા જે કાયમી કર્મચારીની જે પગાર મળે છે એ પગારની રજૂઆત છે અમારી, એ માગણી છે. પીએફ વીમો બધું જે કાયમી કર્મચારીને ટીએડીએનના લાભ મળે છે એ મળવા જોઈએ. તો ગાંધીનગરની અંદર જે રીતે આઉટસોર્સિંગના તમામ કર્મચારીઓ હાલ અત્યારે આંદોલન અને હડતાલ પર ઉતરી રહ્યા છે તે જ રીતે ઉના તાલુકાની અંદર પ્રાંત કચેરીએ ગુજરાત રાજ્ય પાણી પુરવઠા મંડળના તમામ જે આઉટસોર્સિંગના જે કર્મચારીઓ છે તે હડતાલ ઉપર ઉતર્યા છે અને અહીં પ્રાંત કચેરીની અંદર આવેદનપત્ર આપવા આવ્યા છે. આપણે તેમની પાસે જાણીશું શું શું તેમની પડતર માંગણીઓ છે. ગુજરાત સરકાર અંતર્ગત કરાર આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય, સમાન કામ સમાન વેતનનો લાભ મળે, સરકારી કર્મચારી તરીકે અમને નિમણૂક પત્ર આપવામાં આવે. જે છે આ ભાઈનો જે કંઈ પ્રશ્ન કીધેલો છે એ અમારે આઉટસોર્સિંગ જે કાંઈ અમારો જે કાંઈ આઉટસોર્સિંગ થાય અમારો પગાર વધારો આ મોંઘવારીને હિસાબે અને અમારે જે કાંઈ થાય છે સરકાર અમારે શ્રી અમારે સામું ધ્યાન ધરે. આપે કઈ હડતાલમાં કઈ ચીમકી આપી છે? કેટલા દિવસની અંદર અલ્ટિમેટમ આપ્યું? 17 તારીખની હડતાલમાં અમે આગામી હડતાલમાં જોડાશું. 17 તારીખે આ અમારું સરકાર જે કંઈ ધ્યાનમાં નિર્ણય લેવામાં નહીં આવે તો તમે આગામી કાર્યક્રમમાં હડતાલ ઉપર ઉતરવાના છે. આ હતા ઉના તાલુકાના આઉટસોર્સિંગના તમામ કર્મચારીઓ જે 17 તારીખે રજા ઉપર જવાના છે જો તેઓની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે. હાર્દિક સિંગોડ, અબ તક મીડિયા, ઉના.